તો એના કોષોની સંખ્યામાં વધારો થતો જોવા મળશે તો ઈસ્ટની વૃદ્ધિ તેમજ બીજી તરફ તુલના કરો અને લો કે તેમાં શું તફાવત છે એક પ્રવૃત્તિમાં ઈષ્ટ તો ઈષ્ટ છે એની કોષોની સંખ્યા ની અંદર કેટલો વધારો થાય છે અને આ ફૂગ છે તો એ ફૂગની અંદર તેના કોષોની બંનેની તુલના કરવાની આ પ્રવૃત્તિ છે આગળ જોઈએ પ્રજનનના કયા સંદર્ભોમાં કાર્ય કરે છે તેની ચર્ચા પછી આવો આપણે એ જાણીએ કે સજીવો વાસ્તવમાં કેવી રીતે પ્રજનન કરે છે સજીવોની પ્રજનનની રીત તેઓની શારીરિક સંરચના પર આધારિત હોય છે તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ છીએ ભાજન એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા તો ભાજન દ્વારા નવા સજીવની ઉત્પત્તિ થાય છે તો એક કોષી સજીવની વાત જ્યારે આવે ત્યારે સૌથી પહેલાં આપડા પાસે એક નામ તો હોય જ છે અમીબાનું તો આ જે અમીબા છે એનું તમે કાયમી સ્લાઇડ ઉપર એનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે પાણી અને એની અંદર અમીબા હોય છે એનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે કાયમ રોજ એનું અવલોકન કરશો તો તેના કોષને આકારમાં ફેરફાર ને અંતે

તો આવી રીતે બે સજીવની વાત આપણે થઈ અમીબાની અંદર કોષનું વિભાજન કેવી રીતે થાય છે અને પણ કોષનું વિભાજન એટલે કે એકમાંથી બે કેવી રીતે થાય છે હવે મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ જેવા અન્ય એટલે આપણે એની આકૃતિ જોઈએ જોવો છો પ્લાઝમોડિયમમાં બહુ વિભાજન એટલે કે એકના બે નહીં પણ એક સાથે ઘણા બધા જો એક કોષી સજીવ એક સાથે અનેક સંતિ અને બાળકો ઈષ્ટના કોષમાં નાની કલિકા ઉપસી આવે અને પછી કોષ થી અલગ થઈ જાય છે અને અનેક સ્વતંત્ર રીતે તે વૃદ્ધિ પામે છે તે આપણે આગળની પ્રવૃત્તિમાં જોયું હવે આવે છે અવખંડન તો એના માટેની એક પ્રવૃત્તિ છે કે તમારા તળાવની અંદર જ્યાં ઊંડું અને તંતુઓ વાળું પીળા કલરનું પાણી છે તેને આપણે થોડું લઈ અને એની ઉપર ટીપું મૂકી કવર સ્લીપમાં મૂકીને જોશો તો સ્પાયરો તંતુઓની પેશીઓ તેની અંદર જોવા મળશે તો આ જે પ્રવૃત્તિ છે તે આપણે પ્રવૃત્તિ કરવાના ખરા પણ જ્યારે આપણે તમે અને હું આપણે પ્રયોગશાળામાં ભેગા મળીશું ત્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આ કોષીય વિભાજનની પ્રવૃત્તિ પણ જોવાના છે. સરળ સરળ સજીવોમાં પ્રજનનની રીત કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સ્પાયરો ગાયરા સામાન્ય વિકાસ પામીને નાના નાના ટુકડામાં અવખંડિત થઈ જાય છે આ એટલે સૌથી પહેલા વિભાજન છે પછી બહુભાજન છે અને હવે આવે છે આજે છે એ ખંડન તો ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે પ્રવૃત્તિ પરંતુ આ બધી બહુકોષીય સજીવો માટે સાચું નથી એટલે આ જે એક કોષીય સજીવ છે તેના માટે આ વાત વૃદ્ધિ અને ખંડન ની વાત જે છે એ શક્ય છે પણ બહુકોષીય સજીવો માટે સાચું તે સરળ સ્વરૂપે દરેક વિભાજન કરી શકતા નથી એવું કેમ તેનું કારણ છે કે મોટા સજીવ વિવિધ કોષો નો સમૂહ માત્ર નથી એટલે કે જુદા જુદા કોષો નો સમૂહ માત્ર નથી વિશેષ કાર્ય માટે વિશિષ્ટ કોષો એટલે કે આપણા શરીરની અંદર આપણે જોઈએ છીએ કે બધા કાર્ય કરવા માટે અંગો જુદા છે તો અંગો પ્રમાણે તેની પેશી જુદી છે તો પેશી પ્રમાણે તેના કોષ પણ અલગ અલગ હોય છે એટલે ઘણા બધા પણ બહુ કોષી ની અંદર કોષો પોતાના કાર્ય કરવા માટે અલગ અલગ કોષો હોય છે એટલે કે આ કોષોને સંગઠિત થઈ પેશી બને છે એટલે કોષો માંથી પેશી પેશી માંથી અંગ બને છે અને અંગમાંથી શરીર આ પેશી સંગઠિત થઈ અંગ બનાવે છે શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ દર કોષ વિભાજન અવ્યવહારિક છે બહુ બહુકોષીય સજીવના પ્રજનન માટે અપેક્ષિત અપેક્ષિત વધારે જટિલ રીતની જરૂરિયાત હોય છે એટલે જટિલ રીતે કોષ વિભાજન થાય છે સરળતાથી કોષ વિભાજન થઈ જતું નથી બહુકોષીય સજીવો દ્વારા દર્શાવવાથી એક સામાન્ય પદ્ધતિ છે તે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે હોય જે સામાન્ય કરે છે આ પ્રકારના સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષ હોય છે એટલે જે બહુકોષીય સજીવ છે તેને કોષ વિભાજન માટે પ્રજનન ની પ્રક્રિયા જરૂરી છે શું સજીવ અનેક પ્રકારના કોષો ના બનેલા હોય છે તેનો જવાબ છે સજીવમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ જેમાં વિવિધ વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ એટલે શરીરની અંદર એવા પણ કોષ હોવા જોઈએ જે નવા કોષો નિર્માણ કરી શકે છે હવે આવે છે આપણો મુદ્દો પુનર્જનન પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય હોય છે એટલે કે જે કોઈ જે કોઈ કારણે સજીવના ખંડોને ટુકડા થઈ જાય છે અથવા તો કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે ઉદાહરણ તરીકે હાયડ્રા અને આપણે આ જે હાઇડ્રા છે તેની આકૃતિ આપણે આગળ જોવાના છીએ અને બીજું છે પ્લેનેરિયા તો કે આ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓ કરવામાં આવે દાખલા તરીકે કોઈ આપડા ટુકડા કરે તો આપડા એકમાંથી બે સજીવ ટુકડા કરે એટવાથી થતા નથી પણ આ પુનર્જન એટલે કે હાઇડ્રા ને પ્લેનેરિયા જે છે એ એવા સજીવ છે જો એના તમે એકના બે ટુકડા કરો તો બે સજીવ થાય ત્રણ ટુકડા કરો તો ત્રણ સજીવ થાય અને આપણા મનુષ્યની અંદર અથવા બીજા સજીવ ટુકડા કરવાથી તેનું મૃત્યુ થતું હોય છે પણ આ જે ટુકડા કરવામાં આવે તો એ પોતપોતાની નવા સજીવ બને છે આને પુનર્જન કે પુનઃજનન કહેવાય છે એટલે આ ખાસ યાદ રાખવાનું છે ટુકડા અને વિકાસ પામી અને પોતપોતાની રીતે વિકાસ પામે છે તેને પુનર્જન અને અથવા તો પુનઃસર્જન પુનઃ સર્જન કહે છે આકૃતિ આઠ પોઇન્ટ ત્રણ પુનઃજન વિશે કોષો દ્વારા દર્શાવાય છે આ કોષોના ક્રમ પ્રસંગની અનેક કોષો બને છે અને કોષના આ સમૂહ પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે તો અહીં આપણને જે આકૃતિ આપેલી છે પ્લેનેરિયાની તો પ્લેનેરિયાને જો આ જે છે એને આવી રીતે કાપવામાં આવે છે તો આવી રીતે નીચેનો ભાગ અહીંયા બની જાય છે એને જરૂર છે અને ઉપર અને નીચે જરૂર છે બની જાય છે અને ઉપર જરૂર છે તો ઉપરનો ભાગ બની જાય છે તો આવી રીતે નવા સજીવો બનાવવા માટે આ જે પદ્ધતિ હતી બરાબર છે જે પુનર્જન તો એ પુનર્જનની પદ્ધતિ પુનર પુનર્જનન જનનની પુનર્જનનની આ જે પ્રક્રિયા છે તેના આપણે કોઈપણ સજીવની અંદર અપનાવાની કે એવું નથી પણ આપણે સજીવ જે અહી જોયા બે હાઇડ્રા અને પ્લેનેરિયા જે સજીવો જોયા તો એ બે ની અંદર આ શક્ય છે જે આકૃતિ દ્વારા આપણે જોયું છે હવે આવે છે કલિકા સર્જન તો હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ અહીં આપણે પ્લેનેરિયા જે હતું એ પુનર્જનન માટે હવે કલિકા સર્જનની અંદર હાઇડ્રા કોષો નો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે હાઇડ્રાના કોષ એટલે કે તમે જુઓ છો હાઇડ્રાની અંદર અહીં એક ઉપસેલો ભાગ છે તો આ ઉપસેલા ભાગની અંદર ધીમે ધીમે વૃદ્ધિ થઈ એક કલિકા બને છે અને કલિકાની વૃદ્ધિ થઈ અને પાછું બીજું સૂત્રાંગો આના જે હોય છે અને જેમ ઉપર જેમ વિકાસ હતો એવી જ રીતે અને પછી અહીંથી કરી પડે છે અને પોતાની રીતે વૃદ્ધિ પામે છે તો આ એક હાઇડ્રાની અંદર કલિકા સર્જન દ્વારા એકમાંથી એક સજીવમાંથી બીજો સજીવ આવી રીતે ઉત્પન્ન થાય છે હવે પછી એનો પાંચમો મુદ્દો છે વાનસ્પતિક પ્રજનન તો તેનો મુદ્દો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રાખીશું તો આશા રાખું છું આ જે ચાર મુદ્દા જે સમજાવવામાં આવ્યા છે તેમાં તમને સમજણ પડી ગઈ હશે અસ્તુ